नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। वेद डिजिटल एजुकेशन में हूँ कल्पेशभाई कोलड़िया तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। जे विद्यार्थी मित्रों अपनी चैनल अंदर नवा है ते अपनी चैनल ने सब्सक्राइब करशे, जेथी करीने तमे धोरण 8ना गणित सिवायना बीजा विषयना वीडियो है ते प्लेलिस्ट अंदर थी सरळताथी जोई शको छो। मित्रों आज आप धोरण 8 अंदर विषय गणित में प्रकरण 3 में स्वाध्याय 3.2 छेला बे क्वेश्चन एटले के प्रश्न 5 अने प्रश्न 6 अभ्यास छे ते आ वीडियो नी अंदर करीशु। बराबर, सरल एकदम क्वेश्चन छे। थियरी नो वीडियो जे पण बाळकोए जोयेलो छे एने प्रश्न 6 नो मौखिक जवाब आवडी शके एवो छे। मित्रों तो शुरू करीए आपणे प्रश्न 5। प्रश्न 5 नी अंदर पहेलुं शुं कीधुं छे तो के एवो नियमित बहुकोण शक्य छे के जेमां दरेक बहिष्कोणनुं माप 22 अंश होय। आवो ये कोई बहुकोण शक्य छे, नियमित कीधो छे पाछो। बराबर, अने दरेक बहिष्कोण केटला अंशनो होवो जोईए तो के 22 अंशनो। तो मौखिक रीते आपणे जवाब आपवा जाइए तो एनो जवाब आवशे ना। शा माटे? तो एटलो शा माटेनो मतलब छे के 360 ए 22 वडे विभाज्य नथी। सीधो अने सरल रस्तो छे। आगळना दाखला आपणे जे कीधा छे ए दाखला पर आपणे चालीए। एटले के पहेला हूँ कोई दरेक बहिष्कोणनुं माप 22 होय एनो मतलब एवो थाय के बाजुओनी संख्या गोतवानी कीधी छे। तो बाजुओनी संख्या गोतवानी कीधी होय तो जवाब तो एक ज लीटीनो छे, पण आ जे वस्तु तमने समजावुं छुं के 360 ने हूँ 22 वडे भागाकार करीश। बराबर, तो ભાગાકારનું જે ભાગફળ આવે છે એ કોઈ પૂર્ણ સંખ્યા નથી આવતી મિત્રો, અપૂર્ણાંક એટલે કે પોઈન્ટની અંદર આવે છે, દશાંશ સંખ્યા જેવું આવે છે। તો એ આપણે અહીંયા નિયમિતની અંદર એવું શક્ય નથી, એટલે કે 360ને 22 વડે ભાગી શકાતા નથી, એટલે કે 22 વડે એ 360 કેવા છે, વિભાજ્ય છે। એથી કરીને એવો નિયમિત બહુકોણ શક્ય નથી કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય। બરાબર, એકદમ સરળ અને સિમ્પલ જવાબ છે, એક જ લાઈનનો આન્સર છે। આ તો માત્ર તમને સમજાવવા માટે મેં લખેલું છે કે ભાઈ આ મેં ક્યાં આધારે લખ્યું, તો આના આધારે કરેલું છે। ભાગાકાર કરી લેવાનો, બરાબર, પૂર્ણ સંખ્યા એટલે કે શેષ 0 થવી જોઈએ, જે થતી નથી મિત્રો। બીજો પ્રશ્ન જોઈએ, શું કહે છે, શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે, કેમ? હવે મિત્રો પહેલા જ પ્રશ્નનો આન્સર બીજા પ્રશ્નમાં જ પર દેવાનો છે, પહેલા પ્રશ્નો જે છે એને આધારે બીજા પ્રશ્નનો ઉત્તર દેવાનો છે। તો પહેલા પ્રશ્નમાં ના પડી ગઈ છે કે ભાઈ આવો બહિષ્કોણ 22 અંશવાળો હોય એવો નિયમિત બહુકોણ છે જ નહીં, બનશે જ નહીં। તો નિયમિત બહુકોણ બનતો જ નથી તો અંતઃકોણ તો હોય જ ન શકે, પછી ખ્યાલ આવ્યો? એટલે આની અંદર પણ શું આવશે મિત્રો, ના જ આવશે। શા માટે? તો કે હવે 22 અંશ કીધા છે બહિષ્કોણના, તો એનો અંતઃકોણ કેટલાનો હોય, આ સમજૂતી છે મિત્રો। ખાલી અંતઃકોણ જોતો હોય તો આપણે 180માંથી બહિષ્કોણ બાદ કરવો પડશે, એટલે કેટલા મળશે, તો કે 180-22 કરીએ, બરાબર, 22 બહિષ્કોણ છે। અને આગળના વિડીયોની અંદર આપણે બહિષ્કોણ આ રીતે ગોઈતો હતો, 165 ઉપરથી 15 અંશનો બહિષ્કોણ ગોઈતો હતો, તો એવી રીતે બહિષ્કોણ ઉપરથી અંતઃકોણ ગોતવાનો છે। 180માંથી 22 કાઢો તો કેટલા વધશે, તો કે 20 કાઢી નાખો એટલે 60 વધે, અને બીજા બે કાઢી નાખીએ એટલે કેટલા થશે, 158 થશે। બરાબર, તો આજે 158 અંતઃકોણ આવે છે જે શક્ય નથી। શા માટે શક્ય નથી, તો કે 22 અંશ જ શક્ય નથી, તો 158 તો આવવાનો સવાલ જ નથી મિત્રો, ખ્યાલ આવે છે? બરાબર, એટલે આનો જવાબ પણ શું આવવાનો છે બાળકો, ના જ આવવાનો છે, ક્લિયર? ચાલો ત્યારબાદ આ સ્વાધ્યાયની અંદર છેલ્લો જે પ્રશ્ન આપેલો છે એ આપણે એની ચર્ચા કરીએ। તો જે વિદ્યાર્થી મિત્રોએ શાંતિથી થિયરીનો વિડીયો જોયેલો હશે અને સમજેલો છે તો એ બાળકોને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આમાં જવાબ શું આવે છે, મેં લખાવેલું છે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ છે એ 60 અંશ હોય છે। બરાબર, અને નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ છે એ 120 અંશ હોય છે। બરાબર, આ વાત છે, આ વાક્ય, આ લાઈન જે છે તે મેં થિયરીની અંદર કરાવેલી છે, પણ કેમ એ આપણે જોવાનું છે। તો આપણે એવો કોઈક નિયમિત બહુકોણ વિચારીએ, ધારો કે સમબાજુ ત્રિકોણ એ નિયમિત બહુકોણ છે। બરાબર, આવું આપણે વિચારી લઈએ। પહેલો પ્રશ્ન ગણાવું છું, 6ઠાનો એ, ધારો કે કોઈ સમબાજુ ત્રિકોણ છે, કેવો છે, નિયમિત બહુકોણ છે। બરાબર, એટલે કે આવો કોઈ ત્રિકોણ છે જેની બધી બાજુ કેવી છે,
सामन बराबर आ बधी बाजू सामन है अपने धारी लीए कि एक्स एक्स है रेडी बधी बाजू सरखी है। हवे आपणे शुं जाणीए छे के त्रिकोणना त्रणेय खूणा सरवाळो केटलो होय 180 त्रिकोणना त्रणेय खूणाओनो सरवाळो बराबर 180। हो जुओ मित्रों बाजू आ रही आप कहीं लेवा देवा है नहीं आम अपने खूणा साथ मतलब है अत्यारे बराबर तो बाजू बधी सरखी है मतलब कि समबाजू है एटले खूणा पण बधा केवा छे सरखा ज छे मित्रों क्लियर। तो हवे आपणे काम करिए कि बधा खूणा ने अपने ए धारी लीए शू धारी लीए ए त्रणे त्रण खूणा ने धारी लीधा ए बराबर। चलो हवे आपणे सरवाळाना जे नियम प्रमाणे चालीए कि त्रणे खूणा एटले ए प्लस ए बराबर 180 थशे तेथी केटली वखत ए आवे छे तो के त्रण वखत आवे छे ए त्रण ए बराबर 180 तेथी ए बराबर 180 ना छेद में त्रण जशे अने ए आपणने केटलो मळशे मित्रों 60 मळे छे जो एटले के अंतःकोण जो मने 60 मळ्यो ओछा में ओछो 60 होई शके एथी ओछो अंतःकोण होई शके नहीं मित्रों ये आ समझूती उपर थी क्लियर थाय छे बराबर। एटले आनो जवाब लखी शकाय के नियमित बहुकोण में अंतःकोणनुं जे माप छे ए ओछा में ओछुं केटलुं होय छे मित्रों 60 होय छे। हवे आपणने खबर पड़ी गई कि आ 60 छे कोई एक लई लईए आ 60 छे बराबर। हवे अहीं कोई बहिष्कोण बनावीए तो ई केटलो बनशे वधुमां वधु 120 बनवानो छे बराबर। केवी रीते बहिष्कोणनुं माप बीजो प्रश्न माटे जाईए छीए 180 માંથી તમારે 60 શું કરવા પડે બાદ કરવા પડશે એટલે કે 60 શું છે અંતઃકોણ હતો એ આપણે શું કર્યો બાદ કર્યો કારણ કે અંતઃકોણ અને બહિષ્કોણ એકબીજાના રેખીય જોડના ખૂણા છે એટલે 180 માંથી બાદ થશે એટલે આનો જવાબ આવશે 120 એટલે કે બહિષ્કોણનું માપ છે એ વધુમાં વધુ કેટલું હોઈ શકે 120 અને અંતઃકોણનું જે માપ છે એ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે 60 અંશ क्लियर मित्रों। तो विद्यार्थी मित्रों अँ से आप स्वाध्याय 3.2 संपूर्ण रीते पूरु थाय पछीनू जे स्वाध्याय है बराबर ते आपणे नेक्स्ट विडियो अंदर जोईशुं।